તો સ્વાગત છે તમારું એજ્યુકેશન વિથ સંદીપ યુટ્યુબ ચેનલની અંદર. ગુજરાત હાઈકોર્ટની અંદર વિવિધ જે કાંઈ ભરતીઓ બહાર પડેલી છે, તાજેતરમાં જોવા જઈએ તો લગભગ છેલ્લા 10-15 દિવસની અંદર ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે. જેમાં આસિસ્ટન્ટની વાત કરીએ તો લગભગ તેની છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે તે 19 તારીખ છે, અને બાકી પીયુનની જે તારીખ છે તે તારીખ છે દોસ્તો 29 મે, અને આસિસ્ટન્ટને કેશિયરની જે છે તે એની અંતિમ તારીખ 22 મે 2023 છે, અને પ્યુન ક્લાસ 4ની જે છે તેની અંતિમ તારીખ 1 જૂન છે. તો આ રીતે અલગ અલગ જે તારીખો આપેલી છે તે પ્રમાણે વાત કરીએ તો ક્લાસ 4ની જે છે પ્યુન પટ્ટાવાળાની જગ્યા એની 29 તારીખ છે. તો કઈ રીતે ફોર્મ ભરવું એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં હજી સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દો, અને ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળાની જે ગુજરાતી વ્યાકરણ રમતગમત છે ત્યારબાદ ગણિત છે એના બાબતેનો જે કાંઈ અવનવા અપડેટ છે વિડીયો છે તે આ ચેનલની અંદર આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દો. સૌથી પહેલાં તો તમે ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ જો ઉપર જવાનું રહેશે. તમને વેબસાઇટ આ રીતની દેખાશે, ઉપર તમે જોઈ શકો છો કે SC, આ રીતે SC લક્ષણ એટલે ઓટોમેટિકલી આવી જશે. કદાચ તમે દિવસે ફોર્મ ભરતા હોય તો થોડુંક લેગ થશે, પરંતુ SC ઓ જશે એ રીતે લખશો, અથવા તો SC ગુજરાત હાઈકોર્ટ એ રીતે લખશો એટલે તમને સૌથી પહેલી જે વેબસાઇટ આવશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે ફોર્મ એપ્લાય કરવા માટે અહીંયા તમે ઓપ્શનમાં જોઈ રહ્યા છો જોબ એપ્લિકેશન. ઓકે, તો જોબ એપ્લિકેશન ઉપર જેવું તમે ક્લિક કરશો એવું તરત જ ત્યાં તમને બંને ઓપ્શન જોવા મળશે. પહેલો ઓપ્શન છે કે એપ્લાય નાવ, અને બીજો ઓપ્શન છે એડિટ એપ્લિકેશન. જો તમે ફોર્મ ભરી દીધું હોય ને કંઈ સુધારો વધારો કરવા માગતા હોય તો એડિટ એપ્લિકેશન ઉપર જવાનું રહેશે, અને બાકી તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો તમે કન્ફર્મ એપ્લિકેશન આપેલું હશે તો તમે એડિટ એપ્લિકેશન ઉપર જઈ શકશો નહીં. એટલા માટે ખાસ કે જો તમે ઇન્ફોર્મેશન ભરેલી હોય તો કન્ફર્મ આપવું નહીં, આ તમને અગાઉથી સૂચના તરીકે. ઓકે, તો સૌથી પહેલાં દોસ્તો તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે જેટલી જેટલી જગ્યા ઉપર અત્યારે ફોર્મ ભરાય છે બધું આવી જશે અહીંયા, બરાબર. પટ્ટાવાળાની છે, પીયુન ક્લાસ 3ની 2023-24ની આ બધી જગ્યાઓ છે તમે જોઈ રહ્યા છો, અને એનો જાહેરાત ક્રમાંક ને એ બધી વસ્તુ અહીંયા આપેલી છે. ઓકે, તો તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, તો અહીંયા એપ્લાય નાવ ઉપર આપણે ક્લિક કરીએ. એપ્લાય નાવ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમને પગાર ધોરણ અને ફીની ચૂકવણી એ બધી બાબતો તમને જોવા મળશે અહીંયા. તો એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે, તો પહેલાં તમારું શીર્ષક એટલે કે મિસ્ટર મિસિસ કે પછી જે પણ અહીંયા 3 આપેલા છે, દાખલા તરીકે મિસ્ટર મિસિસ અને મિસ, તો એ રીતે 3 ભરવાના રહેશે. અહીંયા તમારું ફર્સ્ટ નામ ધોરણ 10ની માર્કશીટ પ્રમાણે ખાસ નાખવું, ત્યારબાદ અહીંયા હસબન્ડ નેમ અથવા તો ફાધર નેમ, અહીંયા તમારે સરનેમ નાખવાની રહેશે, અને અહીંયા તમારું મધરનું નેમ નાખવાનું રહેશે. ઓકે, આટલી વિગત ભરાઈ જાય પછી તમારે દોસ્તો અહીંયા મેલ કે ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. મેલ કે ફિમેલ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા ડેટ ઓફ બર્થ દાખલ કરવાની રહેશે. ડેટ ઓફ બર્થ દાખલ કર્યા બાદ તમારે અહીંયા મેરિડ, અનમેરિડ કે પછી સેપરેટ છે એ રીતે સિલેક્ટ કરવાનું રહેશે. ખાસ કરીને અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. આ રીતે તમે જશો એટલે તમારી જે કાંઈ કેટેગરી હશે, અહીંયા જનરલ છે, EWS છે, SC, SC-BC ને ST, આ રીતની કેટેગરી આવશે, જેમાં તમારે જે કેટેગરી રજૂ કરો છો એનું ખાસ કરીને સર્ટિફિકેટ નંબર તમારે ખાસ નાખવાનો રહેશે. આ વસ્તુ ખાસ સૌથી અગત્યનું છે તો આ છે. જો સર્ટિફિકેટ નંબર પણ ખોટો હશે તો તમને આગળના સ્ટેપ ઉપર જવા દેવામાં આવશે નહીં. એટલા માટે કહું છું કે સર્ટિફિકેટ નંબર અહીંયા ખાસ કરીને તમારો, દાખલા તરીકે તમે તમારી જાતિનું પ્રમાણપત્રક, ટૂંકમાં કહું તો અહીંયા કાસ્ટ લખેલું છે ને ત્યાં તમારી જાતિનું પ્રમાણપત્રક, અને જેને EWS કેટેગરીની અંદર આવતા હોય તો એને EWS કેટેગરીનું જે સર્ટિફિકેટ છે તેનો નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. પછી તો કે કાસ્ટ સર્ટિફિકેટની જે ડેટ છે અંતિમ તારીખ, તો એ તારીખ દાખલ કરવાની રહેશે. ત્યારબાદ દોસ્તો વાત કરીએ તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જેને લાગુ પડતું હોય એને નાખવાનું રહેશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખો કે તમારો જે સર્ટિફિકેટ નંબર છે તે ઉપર કોર્નરમાં લખેલો હોય એ નહીં, પરંતુ જે તમે એપ્લિકેશન કરેલો નંબર છે લાંબો લાંબો આવશે, લગભગ આઈ થિંક 14 આંકડાનો હશે, તે 14 આંકડાનો નંબર છે તે જ અહીંયા દાખલ કરવો નોન ક્રિમિનલ સર્ટિફિકેટની અંદર, તો જ તમારું માન્ય ગણાશે, બાકી એ લોકો માન્ય ગણતા નથી. ઓકે, તો આટલી વિગતો થઈ જાય ને પછી દોસ્તો તમારે તમારું એડ્રેસ દાખલ કરવાનું છે, અને એડ્રેસને ફરીથી એનું એ જ તમારે પરમનન્ટ એડ્રેસ હોય તો પછી કોપી આપી દેવાનું, એટલે ફરીથી પાછું તમે આગળનું એડ્રેસ નાખેલું છે એ આવી જશે. મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ ખાસ કરીને સાચું નાખો. સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, નેશનાલિટીમાં ઇન્ડિયન આવશે. હોમટાઉનની અંદર તમારે તમારું ગામનું નામ નાખવાનું રહેશે, એક વસ્તુ ખાસ યાદ રાખો, અહીંયા હોમટાઉન છે ને ત્યાં તમારે ગામનું નામ દાખલ કરવાનું રહેશે. મધર ટંગ તો તમને ખ્યાલ જ છે ગુજરાતી, એમાં કોઈ
ઓકે, પછી છે દોસ્તો ફિઝિકલ, તમે કોઈ ફિઝિકલ તમે ખોડખાપણ કે એવું કંઈ ધરાવો છો કે એ બાબતે હોય, એસ હોય તો એસ ને ન હોય તો ન, જો ધરાવતા હોય તો એ 40% છે કે નહીં, એ બધી જે એની ઓથોરિટી રૂલ્સ આવતા હોય એ પ્રમાણે છે. પછી બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય તો અહીંયા નાખવાનું રહેશે, કમ્પલસરી નથી. તમે કાઉન્સમાં જોઈ રહ્યા છો કે નોટ કમ્પલસરી, એટલે કે ફરજિયાત નથી. તમારી પાસે હોય તો તમે અહીંયા વિગતની દાખલ કરી શકો. જો તમે એસ આપશો તો પછી કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે સીસીસીનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલું છે અને કઈ તારીખે પ્રાપ્ત કરેલું છે એની તમારે માહિતી અહીંયા આપવી પડશે. ઓકે, ત્યારબાદ છે કે હાલમાં રાજ્ય સરકારમાં કામ કરી રહ્યા છો એટલે કે જોબ કરી રહ્યા છો તો એમાં નો આવશે. એક સર્વિસમેન તરીકે તમે ફરજ બજાવો છો તો એમાં નો આવશે. ફરજ બજાવતા હોય તો એસ કરવું. ત્યારબાદ બધી લેંગ્વેજ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ઓકે, તો બધી લેંગ્વેજ સિલેક્ટ કર્યા બાદ પછી તમારે ક્વોલિફિકેશન દાખલ કરવાની રહેશે. એક વસ્તુ ખાસ યાદ રાખો, અહીંયા ક્વોલિફિકેશનની અંદર તમારે ધોરણ 10ની ક્વોલિફિકેશન દાખલ કરવાની રહેશે. ધોરણ 10ની ક્વોલિફિકેશનની અંદર તમારે સૌથી પહેલાં પર્સન્ટેજ, પછી જે ક્લાસ આવતો હોય છે તે ક્લાસ, પછી તમારે SGSEB જે બોર્ડમાંથી પાસ કરેલું છે એમને તો લખીને જ દીધું છે ગુજરાત બોર્ડ. ત્યારબાદ છે પાસિંગ મંથલી એન્ડ ઇયર્સ, એટલે કે કયા વર્ષે તમે પાસ કરેલું છે. તો આ ધોરણ દસની ઇન્ફોર્મેશન એડ કરી. ત્યારબાદ ગ્રેજ્યુએશનની કરવાની છે. જો તમારે ધોરણ 12ની કરવાની હોય તો એડ મોર એજ્યુકેશન ડિટેલ આ ઉપર જાય અને કરી શકો, પરંતુ ફરજિયાત નથી. બરાબર ને? તમારે સ્નાતકની કરેલું હોય તો કરી નાખવાની એડ, બાકી ધોરણ 10 પાસ માત્ર ને માત્ર અહીંયા માગેલું છે. પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો એની પણ ઇન્ફોર્મેશન અહીંયા તમારે એડ કરવાની થશે. ઓકે, એક્સપિરિયન્સ હોય કોઈ અન્ય ગુજરાત હાઈકોર્ટની અંદર પહેલેથી તો કઈ પોસ્ટની અંદર એક્સપિરિયન્સ છે, કયા ડેટથી તમે કઈ તારીખ સુધી જોડાયેલા હતા એ બધું લખવાનું છે, અને એક્સપિરિયન્સ ન હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પછી તમે જે પ્રમાણે તમારી કેટેગરી સિલેક્ટ કરી છે ને એ પ્રમાણે અહીંયા ફી તમને આપશે. દાખલા તરીકે તમે SCBC, ST કે પછી EWS કે પછી અન્ય જે SC કેટેગરી છે, આ જે કેટેગરીની અંદર આવતા હોય તો તમારે કેટલી ફી ભરવાની છે? 300 રૂપિયા ફી ભરવાની છે. અહીંયા બધી જો કેટેગરીના નામ લખેલા છે. ઓકે, તો એ પ્રમાણે તમારે 300 રૂપિયા ફી ભરવાની છે. બાકી જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને કેટલા, તો કે 700 રૂપિયા ફી ભરવાની થશે. ઓકે, તો આ છે એક ફીની વિગત થઈ ગઈ. ઓકે, ફીની વિગત દાખલ કર્યા બાદ તમારા દોસ્તો અહીંયા તમારે વધારાની ઇન્ફોર્મેશન આપવી હોય તો તમે આપી શકો છો, બાકી કોઈ વસ્તુ ફરજિયાત નથી. અહીંયા સીધું તમારે એસ ઉપર ટિક કરવાનું છે અને પછી દોસ્તો અહીંયા કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ તમારે દાખલ કરી અને પછી સેવ આપવાનું થશે. જેવું તમે દોસ્તો સેવ આપશો એટલે આગળના સ્ટેપમાં જશો. આગળનો સ્ટેપ શું છે દોસ્તો? તો કે એ એપ્લિકેશન તમારી કન્ફર્મ થઈ જાય છે અને પછી તમારા મોબાઈલની અંદર દોસ્તો મેસેજ આવી જશે અને તમારો ઈમેલ જે તમે દાખલ કરેલો છે તે ઈમેલની અંદર પણ તમને એક નંબર મળી જશે. અને એ નંબર દોસ્તો કેવા પ્રકારનો હશે એ તમને હું જણાવી દઉં. તો કે એક એપ્લિકેશન નંબર હશે, પહેલાં ગુજરાત હાઈકોર્ટ પીયુન એ રીતનું લખેલું હશે, પછી ઓબ્લિક કરીને 2023-24 આ રીતનો નંબર તમને મળવાપાત્ર થઈ જશે. એના ઉપરથી તમને એ પણ ખ્યાલ આવી જશે કે અત્યાર સુધીમાં કેટલી અરજીઓ સ્વીકાર્ય થઈ છે. તો એ એપ્લિકેશન નંબર છે ને એ તમારે પછી અહીંયા આ પ્રથમ સ્ટેપ પૂરું થાય ને પછી અપલોડ ફોટોગ્રાફ્સની અંદર જવાનું રહેશે. એની અંદર તમારે સૌથી પહેલાં તો જે તમારા મોબાઈલ OTPની અંદર જે તમને કન્ફર્મેશન નંબર મળેલો છે એ, અથવા તો એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર તો છેલ્લે મળશે, તો જે તમને એપ્લિકેશન નંબર મળેલો છે તો એપ્લિકેશન નંબર અહીંયા દાખલ કરો. અહીંયા તમારે ડેટ ઓફ બર્થ દાખલ કરો, પછી તમારું ઓટોમેટિક નામ આવી જશે જેની અંદર તમારે તમારા ફોટોગ્રાફ્સ અને તમારી સિગ્નેચર અપલોડ કરવાની થશે. એક વસ્તુ ખાસ યાદ રાખો કે ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર છે ને એ બંને દોસ્તો 15 KBથી નાની હોવી જોઈએ. એટલે કે જો ફોટો તમારી પાસે ન હોય તો રિસાઈઝ નામની એપ્લિકેશન તમને મળી જશે યુટ્યુબની અંદર, સોરી પ્લેસ્ટોરની અંદર. તો એમાં જઈ અને તમે તમારા ફોટોગ્રાફ્સ અને તમારું ફોટોગ્રાફ્સની સાથે સાથે જે સાઇન છે અપલોડ કરવાની તે બંને વસ્તુઓ તમે અહીંયાથી અપલોડ કરી શકશો. પછી આ રીતે તમારા બંને સ્ટેપ પૂરા થશે, પહેલું જોબ એપ્લિકેશન, બીજું અપલોડ ફોટોગ્રાફ્સ. પછી ત્રીજું છે કન્ફર્મ એપ્લિકેશન, એટલે કે કન્ફર્મ એપ્લિકેશનમાં તમે ક્લિક કરશો એટલે કઈ કઈ બાબતો આવશે દોસ્તો? તો એમાં તો બધી તમારું નામ, નંબર એ બધું વ્યવસ્થિત રીતે તમારે જોઈ લેવાનું રહેશે. એમાં પણ તમારે તમારો એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ દાખલ કરશો એટલે તમારું જે આગળ ભરેલું ફોર્મ હતું આખું પાછું ખુલી જશે. અને તમારે કોઈ સુધારા વધારા કરવા હોય તો તમને કહેશે કે ભાઈ સુધારા વધારા કરી શકો. પછી જો તમે કન્ફર્મ આપી દેશો પછી કોઈ પણ પ્રકારના સુધારા થશે નહીં. એટલા માટે ખાસ કરીને અહીંયા કન્ફર્મ એપ્લિકેશન આપતી સમયે ધ્યાન રાખવું. જેવું તમે કન્ફર્મ એપ્લિકેશન આપશો એટલે ફરીથી તમારા મોબાઈલની અંદર જે તમે મોબાઈલ નંબર નાખેલો છે તેની અંદર તમને એક કન્ફર્મેશન નંબર મળશે અને તમારી અરજી સ્વીકાર્ય થઈ ગઈ છે આ રીતનો તમને મેસેજ મળવાપાત્ર થશે. ઓકે, બીજું તમારે ઈમેલ એડ્રેસ ઉપર તમને PDF સ્વરૂપે વસ્તુ સેન્ડ કરવામાં આવશે. આ આખી પ્રોસેસ થઈ જાય, ત્રણ પ્રોસેસ થઈ જાય, જેમ કે જોબ એપ્લિકેશન કરી નાખો, પછી ફોટોગ્રાફ્સ અપલોડ કરો, પછી કન્ફર્મ એપ્લિકેશન નંબર આપો. ત્યારબાદ દોસ્તો તમને પ્રિન્ટ એપ્લિકેશન અને પે ફી, એટલે કે ફી પે કરવાની થશે. ફી પે ખાસ કરીને UPI દ્વારા અહીંયા થતી નથી, એટલે ખાસ કરીને યાદ રાખજો
કે ફી પેના ઓપ્શનમાં જાઓ ને ત્યારે તમને અહીંયા તમારો એડવર્ટાઇઝ નંબર અને કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખો ને પછી અહીંયા મેક પેમેન્ટનો ઓપ્શન તમને જોવા મળશે. તો એ મેક પેમેન્ટના ઓપ્શન પર તમારે દોસ્તો ક્લિક કરવાનું છે. અહીંયા તો મેં ઇન્ફોર્મેશન દાખલ કરેલી નથી એટલે નહીં આવે, પરંતુ તમે યુપીઆઈ દ્વારા આઈ થિંક પેમેન્ટ કરી શકતા નથી. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ કે એ કોઈ વસ્તુ હોય તો એ રીતે તમે તમારું પેમેન્ટ ઇઝીલી કરી શકો છો. ઓકે, પેમેન્ટ થઈ જાય પછી તમારી એપ્લિકેશન છે તમને અહીંયાથી પ્રિન્ટ તમે કાઢી શકો છો. તો આ રીતે સરસ રીતે તમે ગુજરાત હાઈકોર્ટની અંદર આસિસ્ટન્ટનું ફોર્મ ભરવું હોય તો આ જ લાયકાત ફરી જશે. બાકી બધી વિગતો આ જ રીતે રહેશે. અથવા તો ગુજરાત પટ્ટાવાળાનું ફોર્મ ભરવું હોય તો વિગતો આ જ રીતે રહેશે. તો આટલી બાબતો તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાની થશે. એક તો ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર બે વસ્તુ વ્યવસ્થિત દાખલ કરવી, બીજું ધોરણ 10ની ટકાવારી વ્યવસ્થિત દાખલ કરવી, અને ત્રીજું ફોર્મ ભરવામાં કોઈ મિસ્ટેક ન કરવી. ઓકે, ફોર્મ ભરવાની અંદર કદાચ જે તમે અહીંયા મેક પેમેન્ટ આપો અને પછી જે યુપીઆઈ નંબર દાખલ કરો પછી જે સકડું ફરતું હોય ત્યારે થોડીક વાર એને રાહ જોવાની. બરાબર, પેમેન્ટ થઈ જાય તેમ છતાં તમારામાં મેસેજ આવી ગયો કે ભાઈ પેમેન્ટ થઈ ગયું છે, તેમ છતાં તમારે થોડીક રાહ જોવાની 10-15 સેકન્ડ. ત્યારબાદ ઓટોમેટિકલી તમને મોબાઈલની સ્ક્રીન પર એવું લખેલું બતાવશે કે યોર પેમેન્ટ ઇઝ સક્સેસફુલી. ઓકે, પછી તમે તમારું પ્રિન્ટ એપ્લિકેશન કઢાવી શકો. તો આ બાબતે એક કોઈ પણ ડાઉટ હોય, તમને કઈ રીતે ફોર્મ ભરવું કે એ બાબતે ડાઉટ હોય તો નીચે અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. બાકી પટ્ટાવાળાને ભરતીને લઈને નવી નવી અપડેટ છે તે આપણી ચેનલની અંદર આવતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.